સાથે સાથે જ આજે તમે જો જિગ્નેશ કે મિડકેપ ફાર્મા કંપની છે જબરદસ્ત યાથી ઘટાડો જોવા મળે તો પછી માર્કસન ફાર્મા હોય તમે ટોરેન્ટ ફાર્મા જોવો કેડિલ હેલ્થકેર જોવો કોઈ પણ કાઉન્ટર તમે જો કે ખાસે ઘટાડા સાથે બંધ રહેતા જોવા મળે તો વોકહાર્ટ પણ તમે જોઈ લો કોઈ કાઉન્ટર તમને પસંદ પડી રહ્યું છે જેની અંદર ખરીદદારી કરી શકાય કોઈ ચાર્ટ ઉપર તમને કોઈ સ્ટોક પસંદ પડી રહ્યો છે જિગ્નેશ જી નહીં હું એમ માનું છું કે જે રીતના છેલ્લા બે દિવસથી વેચવાલી આવી છે ઋષિન બહુ જ ફ્રાઇટનિંગ વેચવાલી છે અને અને આઈ એમ શ્યોર કે મિડકેપ ફાર્મામાં ઓલરેડી એક પેનિક જોઈ રહ્યો છે આવા સમયે નીચેની તરફથી ખરીદારી કરીને એકાદ બાઉન્સ માટે પ્લે જરૂરથી કરી શકાય પરંતુ હું એમ કહું છું કે અવોઇડ કરવું જોઈએ કારણ કે ગ્લોબલ ટર્મોઇલ જે આપણે પાસે અત્યારમાં ઊભી છે જે પરિસ્થિતિ એ પરિસ્થિતિના જે પરિણામો છે એ ચાર્ટ ઉપર હજી આવતા વાર લાગી રહી છે મને એવું લાગે છે કે ભલે તમે વોકહાર્ટને કન્સોલિડેશન પીક તરીકે જુઓ ટોરેન્ટ ફાર્માને પણ એક અપટ્રેન્ડિંગ પીક તરીકે જુઓ પરંતુ ટોરેન્ટ ફાર્મા એની સપોર્ટ લાઇન તોડી છે વોકહાર્ટ એની કન્સોલિડેશન લેવલ બ્રેક કર્યું છે અને માર્કસન્સ ફાર્મા જેવી વાત કરીએ તો એને પણ પોતાનું કન્સોલિડેશન બ્રેક કરી નાખ્યું છે એટલે ત્રણેય કાઉન્ટર અત્યારના બહુ ફ્રાઇટનિંગ લાગે છે હું નથી માનતો કે આમાં કોઈ ખરીદારી કરીને ટેમ્પરરી ચાલવું જોઈએ ઓકે તો આથી ખરીદારીથી જે છે ત્યાંથી બચવું જોઈએ તે ફાર્મા કંપની ઉપરથી જે છે એક વ્યૂઝ આવતો જોવા મળી રહ્યો હતો તો જિગ્નેશ એનાથી કોઈ સેલિંગ આઈડિયા બની શકે ફાર્મા કેપની અંદર જી હા ફાર્મા કેપમાં આજના મારા પીકમાંનો એક પીક છે ફાર્મામાં ઋષિન આપ જાણો છો કે હું એક કંપની ઉપર બુલિશ નથી ઘણા સમયથી અને એ કંપની છે સન ફાર્માસ્યુટિકલ અત્યાર સુધી રિલેટિવલી નોન સ્ટોક છે 2009થી આવતી તેજી છે ફેન્ટાસ્ટિક તેજી છે એની સપોર્ટ લાઇન આ કાઉન્ટરે તોડી છે નોટ ઓનલી દેટ ઉપરની તરફ એક થ્રી કવ પેટર્ન પણ એને કર્યું છે મને એવું લાગે છે કે કરંટ ટર્મોઇલ જો આ કાઉન્ટર પર હાવી થશે તો આ કાઉન્ટર નીચેના વધારે લેવલ બતાવશે અત્યારના અરાઉન્ડ 786ની આસપાસ આ કાઉન્ટર ઊભું છે પરંતુ મને એવું લાગે છે કે કરન્ટલી પણ આ કાઉન્ટરને નીચેની તરફ શોર્ટ સેલ કરવાનો એક વ્યૂ બનાવી શકાય 808નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ટાર્ગેટ 750નો રાખવો જોઈએ મને એવું લાગે છે કે એકાદ વીકમાં જ સન ફાર્મા નીચેની તરફનું રિઝલ્ટ આપણને આપશે જી ત્યાંથી સન ફાર્મા ઉપર જે છે ત્યાંથી વેચાણની સલાહ આવતી જોવા મળી રહી છે 750 રૂપિયાના ટાર્ગેટ સાથે તમે વેચાણ કરી શકો છો સન ફાર્માની અંદર અને સ્ટોપ લોસ તમે 808 રૂપિયાનો અહીંયા રાખી શકો છો અને જિગ્નેશ આની પહેલા પણ જે છે ત્યાંની ઉપર જે છે વેચાણની સલાહ આપી હતી સન ફાર્મા ઉપર સ્ટોક તમે જો ખાસ્યો જે છે એક નીચેની તરફ અથડાતો જોવા મળ્યો હતો જિગ્નેશ આ તમારી પહેલી પીક હતી તમારી બીજી કઈ પીક રહેશે હા જી ઋષિન બીજી પીક વિશે પણ આપણે બંને વાત કરી ચૂકેલા છે અને બીજી પીક એ વખતે ખરેખર બહુ ઉપર હતી એટલે મેં આપી નથી પરંતુ બીજી પીક છે પાવર ગ્રીડની પાવર ગ્રીડ ઉપર હું બાય કરીને ચાલવાની સલાહ આપું છું પાવર ગ્રીડ કોર્પોરેશનના તમે સ્ટોક ઉપર જોશો તો ગ્લોબલ ટર્મોઇલની અસર અહીંયા પણ થયેલી નથી એક સારો અપટ્રેન્ડ ઇમર્જ થતો દેખાય છે અને રિસન્ટલી આ કાઉન્ટર ઇરોડેડ છે એટલે અગેન્સ્ટ ધ ટ્રેન્ડ જઈને આ કાઉન્ટરમાં બાય કરવું જોઈએ સ્ટોપ લોસ 134નો રાખવો જોઈએ મને એવું લાગે છે કે સ્ટોપ લોસ રાખીને આપણે પ્રેટી સેફ છીએ આવા માર્કેટમાં સ્ટોપ લોસ બહુ જ મહત્વ છે 134નો સ્ટોપ લોસ રાખો તો ટાર્ગેટ 145 સુધીના મળી જશે મને એવું લાગે છે કે આવનાર વીકમાં આ કાઉન્ટર ઉપરની તરફના ટાર્ગેટ અચીવ કરતું જોવા મળશે